સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે એસીબીમાં ફરિયાદ. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા 11 લાખ માંગ્યા હતા. સમાધાનનું નક્કી થયા બાદ પૈસા માટે ઉઘરાણી કરી હોવાનો આરોપ કોન્ટ્રાક્ટરે લગાવ્યો છે. વરાછાના હીરાબાગ સ્થિત શુભમ એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી આ બે કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. સુરતના પૂણા વિસ્તારના વોર્ડ નંબર 17ના વિપુલ સુહાગિયા અને વોર્ડ નંબર 16ના કોર્પોરેટર જીતુ કાછડિયા સામે આ આરોપ લગાવીને એસીબીમાં ફરિયાદ કરવામાં આવી છે. અમદાવાદના એન્ટી કરપ્શન બ્રાન્ચના ડાયરેક્ટર સમક્ષ આ ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મલ્ટીલેવલ પાર્કિંગમાં કોર્પોરેટરો આવ્યા હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે. શાકભાજી માર્કેટમાં ઓટલા બનાવ્યા હોય અને માણસો દ્વારા રસોડાનો સામાન મૂકવામાં આવ્યો હોય તેવા ફોટો પાડ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરી પાલિકાની જગ્યાએ ગેરકાયદેસર દબાણ કરી સમાધાન પેટે રૂપિયા 11 લાખ માંગ્યા હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. જોકે સમગ્ર મામલે બંને કોર્પોરેટરોએ કહ્યું હતું કે તમામ આરોપો ખોટા છે અને ફરિયાદ પણ ખોટી છે. કોર્પોરેટરોએ કહ્યું કે ફરિયાદી દ્વારા તેમના પર પ્રેશર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જ્યારે પેન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપ્રત કર્યા. આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરોની સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. આપનું નામ? હિતેશભાઈ, કોણે પૈસા માંગ્યા હતા, શા માટે? કેટલા રૂપિયા માંગણી કરવામાં આવી હતી? કોણ કોણ આ બાબતે એના મિત્ર અને મારો મિત્ર થાય એવા માણસને બોલાવેલો, વાત કરે છે, પૈસાની માંગણી કરે છે, એની પાસે પૈસાની માંગણી કરાવેલી કે એટલા થાય છે 11 લાખ રૂપિયા. પછી એમને ના પાડી, પાછા એને બપોર પછી પાછા એ બોલાવ્યા, અધિકારીઓને બોલાવ્યા, અધિકારી સાથે મિટિંગ કરી, પછી પાછા ઓલા વચ્ચે આ ભાઈને પાછા બોલાવેલા છે. ભાઈ, આ ભાઈએ હું તમને કીધું તો પછી આપણે 11 લાખ રૂપિયા થશે એવી વાત કરી. પછી એમને કહીને એવું નથી કર્યું, 10 લાખ રૂપિયા પતાવટ કરવાની, 5 લાખ 5 દિવસમાં દઈ દેવાના. આ લોકો કોઈ કાઢ્યો હોય એ નહીં કરે છે, નોડલ છે. 5 દિવસ પછી પૈસા નહીં આપેલા એટલે વિપુલભાઈનો પેલા ભાઈ ઉપર ફોન આવેલો, ભાઈ પેલા ભાઈનું પચ્યું નથી, જરાક બીઈંગ કરેલી. પાછા જીતુભાઈ મળેલા જોવાનો ફિક્સર, એને કીધું કે તમારા હજી ડોક્યુમેન્ટ હજી નથી પગ્યા, અને ઉધર જે ડોક્યુમેન્ટ તમારા ડોક્યુમેન્ટ ફોરવર્ડ ભાષામાં એ બોલતા હતા. પછી જ્યારે એને વર્ધે દિવસે પાછી કાર્યપાલકની ઓફિસમાં અમારી મિટિંગ થયેલી, કાર્યપાલક ઇન્ચાર્જ, પછી આસિસ્ટન્ટ કમિશનર જીતુભાઈ કાછડિયા, પછી ભાઈભાઈ જસાણી અને હું, આ 5 જણાની 1 કલાકની મિટિંગ આવેલી. તેમાં એનું આખો રેકોર્ડ અને ડિવાઇસમાં મારી પાસે છે, જે મેં એસીબીમાં રજૂ કરેલું છે.